મારું નામ વિનેશાર પટેલ, હું કપોરાંચ ખાતે મદદનીશ જિલ્લા સરકારી વકીલ તરીકે ફરજ બજાવું છું. આજે જે ચુકાદો આપ્યો છે એ ચુકાદાની ટૂંકી હકીકત એવી છે કે 28/10/2018ના અરસામાં મોટી ઝેર ચોકડીથી નિર્માલી સુધી જે કપોરાંચ તાલુકાના ગામ છે ત્યાં આરોપી જયંતિભાઈ બાબાભાઈ વાદી અને લાલાભાઈ ઉર્ફે કંકુડિયો રમેશભાઈ વાદી કે જે બંને સિહોરા ગામના રહેવાસી હતા અને તે બંને બાઇક લઈ જતા હતા. તે દરમિયાન આ કામના જે ભોગ બનનાર છે તે બહેનને ત્યાંથી અપહરણ કરી અને મોટી નિર્માલી ગામની સીમમાં લઈ ગયેલા, જ્યાં એક ખેતરમાં તેને રાખી તેની સાથે બંને આરોપીઓએ ગેંગરેપ કરેલો. ત્યારબાદ આ કામનો જે આરોપી નંબર 1 છે ગોપી દેવી પૂજક, જે મોટી ઝેરનો રહેવાસી છે, જે ભોગ બનનારનો સંબંધી પણ થાય છે, તે ત્યાં આવેલો અને તેને આ બંને આરોપીઓએ બળાત્કાર કરવા માટે પ્રેરેલો અને તેને પણ બળાત્કાર કરેલો. બાદમાં ત્રણેય આરોપીઓએ ભેગા મળી આ ભોગ બનનાર સાથે ગેંગરેપ કરેલો. ગેંગરેપ કર્યા બાદ આરોપીઓએ ભેગા મળી આ ભોગ બનનારના ગળા ઉપર પગ મૂકી તેમજ ગળું દબાવી હાથથી તેમજ તેની પહેરેલા કપડાં કાઢી તેને નગ્ન હાલતમાં કરી નાખેલી અને તેનું સાડી વડે ગળું પણ દબાવેલું. ભોગ બનનારને શરીર ઉપર નાની મોટી 50થી વધુ ઈજાઓ થયેલી, જેમાં ગુપ્ત ભાગે પણ ઘણી બધી ઈજા હતી, શરીરે પણ એને ખૂબ ઈજાઓ હતી. તે અંગેની ફરિયાદ કપડ રોલ પોલીસ સ્ટેશનમાં આપવામાં આવેલી, જે ફર્સ્ટ ગુના રજિસ્ટર નંબર 46/2018થી કપડંત રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો ઇપીકો કલમ 302/1/376D/114 મુજબ દાખલ થયેલો, જેનો સમગ્ર ટ્રાયલ આજરોજ સેશન્સ જજ શ્રી વીપી અગ્રવાલ સાહેબની કોર્ટમાં અપહરણ સેશન્સ કોર્ટમાં ચાલી ગયેલો, જેમાં ત્રણેય આરોપીઓને ઇપીકો કલમ 201ના ગુનામાં 3 વર્ષની સખત કેદની સજા, 366ના ગુનામાં 5 વર્ષની સખત કેદની સજા તેમજ 376D ના ગુનામાં આજીવન કેદની સજા અને 302ના કામે મૃત્યુદંડ એટલે કે ફાંસીની સજા નો હુકમ કર્યો છે. તેમજ મરણ જનારનું જે પરિવાર છે તેમને પણ વિક્ટિમ કોમ્પન્સેશન સ્કીમ હેઠળ ₹2 લાખનું વળતર ચૂકવવા પણ સેશન્સ કોર્ટ નાઓએ આદેશ કરેલો છે. દરેક આરોપીઓને ₹30,000નો દંડ પણ આ ગુનાના કામે શ્રી વીપી અગ્રવાલ સાહેબના હોય આજરોજ કરેલો છે અને ત્રણેય આરોપીઓને ફાંસીની સજા ફટકારતો સમાજમાં દાખલારૂપ ચુકાદો આપેલો છે.